નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલ મેથ સ્ટોરીમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ચારની અંગ્રેજી વિષયની ફેબ્રુઆરી માસ એટલે કે બે હજાર એકવીસની એકમ સામાયિક કસોટીનો અભ્યાસ કરીશું તો ધોરણ ચાર વિષય અંગ્રેજી એકમ સામાયિક કસોટી ફેબ્રુઆરી બે હજાર એકવીસ જે કુલ ગુણ 25 માર્ક્સની છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તે પહેલાં હજી સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેમને પણ આ વિડીયો શેર કરવો ચાલો જોઈએ બાળ મિત્રો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે બંધ બેસતા ન હોય એ શબ્દ ફરતે ગોળ કરો ચાલો તો પહેલો પ્રશ્નમાં આપેલો છે રેડ બ્લુ બીગ અને ગ્રીન તો રેડ બ્લુ ગ્રીન કલર છે જ્યારે બીગ બીગ એટલે મોટું જે અલગ તરી આવે છે તો તેની ઉપર આપણે રાઉન્ડ કરીશું ત્યારબાદ બીજું છે ડોક્ટર ટેલર સિસ્ટર અને ટીચર તો તેમાં સિસ્ટર અલગ છે તો તેના ઉપર રાઉન્ડ આવશે ત્રીજો પ્રશ્ન છે નર્સ ડોગ એલિફન્ટ કેટ જે બધા પ્રાણીઓ છે જ્યારે નર્સ એ અલગ છે એટલા માટે તેમાં રાઉન્ડ આવશે ચોથો પ્રશ્ન છે બનાના બોલ એપલ ગ્રેપ્સ તો આમાં આવશે બોલ ત્યારબાદ છે સ્મોલ બિગ ટોલ બ્રાઉન તો એમાં આપણે રાઉન્ડ કરવાનો થશે બ્રાઉન પર કારણ કે તે રંગ છે ચાલો આગળ જોઈએ બીજો પ્રશ્ન આપણને આપેલ છે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા ધીસ ઇઝ ખાલી જગ્યા આ ખાલી જગ્યા ચિત્ર પરથી આપેલ છે તો પેલા આપણને આપેલું છે તો આપણે કહી શકીએ ધીસ ઇઝ અ બનાના બીજું ચિત્રમાં આપણને એક ઊંચું આપેલું છે તો ઇટ ઇઝ અ ટોલ ત્યારબાદ ત્રીજાનો જવાબ આવશે ધીસ ઇઝ અ ખાલી જગ્યા તો ચિત્ર પ્રમાણે તેનો જવાબ આવશે બોલ તો ત્રીજી ખાલી જગ્યામાં આપણે જવાબ આપી શકાય બોલ આગળ જોઈએ ચોથી ખાલી જગ્યા તો ઇટ ઇઝ અ ખાલી જગ્યા ચાલો સસલું આપેલું છે તો આપણી ખાલી જગ્યામાં જવાબ આવશે રેબિટ પાંચમો પ્રશ્નો ધીસ ઇઝ અ ખાલી જગ્યા તો શું છે તો આપણે કહી શકીએ ધીસ ઇઝ અ પેરોટ આગળ જોઈએ અલગ પડતા શબ્દની નીચે આપેલા બોક્સમાં ખરાની નિશાની કરો ચાલો અલગ હોય તેના ઉપર ખરાની નિશાની કરીએ તો રેડ ઓરેન્જ યલો અને એપલ તો એપલ અલગ છે તો એના માટે નીચે બોક્સમાં આપણે ખરું કરીશું બીજું કેપ બનાના ગ્રેપ્સ પાઇનેપલ તો કેપ અલગ તરી આવે છે તો એના ઉપર ખરું આવશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે પેન્સિલ બ્રાઉન ઇરેઝર બેન્ચ તો બ્રાઉનની નીચે ખરું આવશે ત્યારબાદ વિન્ડો ડોર બ્લેકબોર્ડ અને શર્ટ તો શર્ટ અલગ તરી આવે છે તો તેના ઉપર ખરું આવશે આગળ જોઈએ પાંચમું બ્લેક વ્હાઇટ પિંક ગ્રેપ્સ સોરી ગ્રાસ ગ્રાસ એટલે ઘાસ તો એ અલગ તરી આવે છે તો તેની નીચે આપણે લીટી કરીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તમારા મિત્ર વિશે પાંચ વાક્ય લખો ચાલો આપણે મિત્ર વિશે પાંચ વાક્ય લખવાના છે તો આપણે કંઈક આ રીતે લખી શકાય કે પહેલું વાક્ય ઇઝ ગીતા આ ગીતા છે બીજું વાક્ય શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ તે મારી ખાસ મિત્ર છે ત્યારબાદ શી ઇઝ અ સ્ટુડન્ટ તેણી વિદ્યાર્થીની છે ત્યારબાદ લખી શકાય શી ઇઝ નાઇન યર ઓલ્ડ તેણી નવ વર્ષની છે શી લાઈક ડાન્સિંગ તેને નૃત્ય ગમે છે આ રીતે આપણા મિત્ર વિશે આપણે પાંચ વાક્ય લખી શકાય આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના ઉત્તર લખો પહેલો સવાલ છે વુ ઇઝ હી તો આપણે જવાબમાં લખવાનું છે હી ઇઝ રામુ ત્યારબાદ બીજું છે વોટ ઇઝ દેવજીભાઈ દેવજીભાઈ શું છે તો દેવજીભાઈ ઇઝ અ ફાર્મ ચાલો વુ ઇઝ હી તો હી ઇઝ હરીશભાઈ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે છે વોટ ઇઝ ઇઝ મીનાબેન 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 તો તો શું અ ટીચર બાળ મિત્રો આ હતું આપણું ઇંગ્લિશનું એકમ કસોટી ફેબ્રુઆરી બે હજાર એકવીસનું સોલ્યુશન આવા જ વિડીયો સાથે આપણે હર હંમેશ મળતા રહીશું આ વિડીયો ધ્યાનથી સાંભળવા અને સમજવા બદલ આપનો આભાર ધન્યવાદ